फ्रेंड्स, वेलकम बैक टू सुपर सहेलिया। अने सुपर सहेलिया ऑथेंटिक डिश माटे जाणीती छे। अने आजे आपणे बनावा जई रह्या छे पंजाबनी एक एवी ऑथेंटिक डिश। तो एना माटे मैं अहींया एक कांदो लीधो छे, बे टामेटा लीधा छे, 7-8 कड़ी लसण लेवानुं छे, 1 ઇંચ જેટલો ટુકડો આદુનો અને 2 લીલા મરચાં। ટામેટા, મરચાં, લસણ અને આદુનું આપણે પેસ્ટ બનાવીશું અને કાંદાને આપણે બારીક કાપી લઈશું। આ રીતે મિક્સીના કપમાં આપણે દરેક વસ્તુને કાપીને મૂકી દઈશું અને ત્યારબાદ આપણે એને મિક્સીમાં સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંજાબી રેસીપી અને એ પણ ઓથેન્ટિક, કે રાજમા ચાવલ। રાજમા ચાવલ પંજાબમાં તમે ક્યાંય પણ જશો તો તમને દરેક ઘરમાં દર બીજે ત્રીજે દિવસે જોવા મળશે। તો આજે આપણે બનાવી રહ્યા છીએ રાજમા ચાવલ અને એ પણ એકદમ ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલથી। તો તમે છેલ્લે સુધી વિડીયોને જોજો, તમને કંઈક ને કંઈક નવી ટિપ્સ જોવા મળશે। તો આપણે આ રીતે કાંદોને પણ કાપી લેવાનો છે અને એકદમ બારીક કાપવાનો છે। તમને ચોપરમાં કાપવો ગમે તો તમે ચોપરમાં પણ કાપી શકો છો। હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે। ઓલવેઝ યાદ રાખવાનું કે આપણે જ્યારે પણ રાજમા બનાવીએ ત્યારે એમાં ઘીનો ઉપયોગ ખાસ કરવો, કારણ કે ઘીથી એનો ઓથેન્ટિક ટેસ્ટ જે છે તે મેન્ટેન રહેશે અને એનો એન્હેન્સ થશે, ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ પણ ઉમેરી દીધું છે। હવે આપણે 1 તમાલપત્ર, 1 મોટી ઈલાયચી એટલે કે કાળી ઈલાયચી આવે છે તે ઉમેરી છે અને જીરું ઉમેરી લીધું છે। અને આપણે હવે જીરું જ્યાં સુધી લાલ થશે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। ત્યારબાદ આપણે જે કાંદો કાપીને રાખેલો છે તેને આપણે ઉમેરી લેવાનો રહેશે। અને મેઇન ઇમ્પોર્ટન્ટ આ સ્ટેપ છે કે જ્યારે પણ તમે કાંદો સાટો ત્યારે આપણે એને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો કરવાનો છે। જો તમારી ગ્રેવી પરફેક્ટ શેકાશે તો જ આ રાજમાનો ટેસ્ટ સરસ આવશે। એટલે જ્યારે પણ તમે રાજમા બનાવો ત્યારે કાંદાને આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાના છે, પિંકિશ કલરના થાય તેવા નથી કરવાના। આ ખાસ યાદ રાખજો, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટીપ છે। અને હવે આપણે અંદર ઉમેરી લઈએ છીએ ટોમેટો પ્યુરી। ટોમેટો પ્યુરીને પણ આપણે એકદમ જ્યાં સુધી એનું પાણી બધું બળી જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને સાતળવાના છે। અને એ રીતે તમે સાતળશો અને તેલ છૂટું પડશે પછી એની અંદર આપણે મસાલા કરીશું તો ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવશે। એટલે જ્યારે પણ રાજમા બનાવો ત્યારે એની ગ્રેવીને પરફેક્ટ આપણે સાંતળવાની છે અને પરફેક્ટ એને થવા દેવાનું છે। હવે આપણે અંદર બધા મસાલા ઉમેરી લઈએ। તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી અને આપણે એની અંદર ઉમેરી લીધું હળદર, મરચું અને ધાણાજીરું। અને આ બધું ઉમેર્યા બાદ આપણે ફરીથી એને 2 મિનિટ સાંતળીશું અને આનું જે માવો છે, જે પલ્પ છે, તે એકદમ સરસ ગોળ ગોળ ફરવા લાગે ત્યાં સુધી આપણે એને કરીશું। ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણા રાજમા બફાઈને રેડી થઈ ગયા છે કે નહીં। તો આપણા રાજમા પણ સરસ બફાઈ ગયા છે અને એને આ જ રીતે આપણે બાફવાના છે, એકદમ લોંધો થઈ જાય એવી રીતે ન થવા જોઈએ। આ રીતે દાણો સરસ ચડી ગયો હોવો જોઈએ, આંગળીની વચ્ચે દબાવીએ તો તમને ખ્યાલ આવે છે કે આપણો રાજમા સરસ ચડી ગયા છે। આ સાઈડ આપણી ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે અને સરસ તેલ પણ છૂટું પડવા લાગી ગયું છે અને એકદમ સરસ લચકા જેવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની અંદર ઉમેરી લઈએ રાજમા। રાજમા મેં બાફવા મૂક્યા ત્યારે મેં એની અંદર લગભગ 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું હતું અને હજુ પણ આપણે થોડું પાણી ઉમેરીશું, અથવા તો તમે તમારી જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ તે પ્રમાણે તમે એડજસ્ટ કરી અને પાણી અંદર ઉમેરી શકો છો। હું અહીંયા ફરીથી પણ 1 કપ જેટલું પાણી ઉમેરી રહી છું અને મેં તમને કીધું તેમ તમે તમારી કન્સિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરી શકો છો અને તમને જો ગમે તો તમે આની અંદર ચીઝ પણ ઉમેરી શકો છો। ચીઝથી પણ રાજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને જો બાળકો રાજમા ખાવાનું અવોઈડ કરતા હશે તો તમે ચીઝ અંદર ઉમેરીને આપશો તો એ લોકો હશે હશે ખાશે। જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે આપણે એની ઉપર ચીઝ છીણી અને આપણે બાળકોને આપીશું તો ખરેખર એનો ટેસ્ટ ખૂબ જ સરસ થાય છે। હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને લગભગ 10-12 મિનિટ સુધી આપણે રાજમાને થવા દેવાના છે અને એકદમ ધીમા તાપે આપણે એને મૂકીશું જેથી કરીને એકદમ સરસ મસાલા એકબીજામાં ભળી જાય અને ખૂબ જ સરસ અરોમા આવી રહી છે। તમે જ્યારે પણ બનાવો ત્યારે તમે આ રીતે ખોલશો તો તમને રિયલાઇઝ થશે કે કેટલી સરસ અરોમા આવી રહી છે કે આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય। પણ હજુ પણ આપણે આ ટેસ્ટને એન્હેન્સ કરવાનો છે તો એના માટે આપણે અહીંયા ઉમેરીશું 1 ચમચી જેટલી કસૂરી મેથી અને ત્યારબાદ આપણે ઉમેરીશું લગભગ 1/2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો।
આનાથી ટેસ્ટ તો સરસ આવશે જ, અને એનું જે ફ્રેગરન્સ છે, અરોમા છે, તે પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, અને હજુ પણ આપણે એને 2 મિનિટ સુધી થોડુંક ગેસ ઉપર થવા દઈશું, જેથી કરીને એના ટેસ્ટ બધામાં સરસ મિક્સ થઈ જાય અને એનો ફ્લેવર સરસ આવે. આપણે એને સર્વ કરીશું જીરા રાઈસ સાથે. તો જીરા રાઈસની રેસીપી હું નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરી રહી છું, તો તમે ત્યાંથી એને જોઈ શકશો. અને કેટલું સરસ ગાર્નિશિંગ કરી લીધું છે. રાઈસને સર્કલ બનાવી વચ્ચે આપણે રાજમા મૂકી દીધા છે અને ઓનિયન રિંગ્સથી એને ગાર્નિશ કરેલું છે. કે આંખોને ગમે તો જીભને તો ગમવાનું જ છે ને, મજેદાર. તો જરૂરથી તમે ટ્રાય કરજો અને ફીડબેક્સ તમારા આપજો. થેન્ક યુ ફોર વોચિંગ.